તમારા પ્રમાણે કોઈ બી એસ્પિરન્ટ હોય જે તૈયારી કરતા હોય એની ક્વોલિટી કેવી હોવી જોઈએ? આપણા શાસ્ત્રોમાં એક શ્લોક છે, આદર્શ વિદ્યાર્થીના 5 લક્ષણો: કાક ચેષ્ટા, બકો ધ્યાનમ, શ્વાન નિંદ્રા, અલ્પાહારી, તથેવચ ગૃહ ત્યાગી. આદર્શ વિદ્યાર્થી પંચ લક્ષણ. આદર્શ વિદ્યાર્થીના 5 લક્ષણો કેવા હોવો જોઈએ? કેમ કે કાક ચેષ્ટા, એટલે કાગડાની જેમ ચેષ્ટા, પ્રયત્નો કરતો હોવો જોઈએ. આપણે કાગડાની વાર્તા સાંભળી છે, કાગડાને પાણી નહોતું મેળવું, ઘડામાં એક પછી એક પાણકા નાખતો જોઈએ, પાણી ઉપર આવી જોઈએ, પીતો જોઈએ. વિદ્યાર્થી હંમેશા પ્રયત્નો કરતા રહેવા જોઈએ. પહેલા એટેમ્પમાં ફેલ જાય, બીજા એટેમ્પમાં ફેલ જાય, પણ પ્રયત્નો જ્યારે મૂકવાનો હોવા જોઈએ. વેરી ગુડ. પછી બકો ધ્યાનમ, એટલે બગલાની જેમ ધ્યાન ધરવાનું. બગલો પાણીમાં હોય, ધ્યાન ધરતો હોય, તો નાની માછલી હોય એમાં એ નો ચાન્સ મારે, મોટી માછલી આવે એટલે એ ચાન્સ મારે. એમ આપણે વિદ્યાર્થી જીવનમાં નાની માછલીઓ ઘણી છે. વાંધો કોઈ ફ્રેન્ડ કે હાલની મૂવી જોવા જઈએ, કે પછી કોકના મેરેજ છે, કોકની પાર્ટી છે, આ બધી નાની નાની માછલીઓ છે. એમાંથી આપણને શોર્ટ ટર્મ પ્લેઝર મળશે. જ્યારે એમાં ફોકસ ન કરે ને વાંચવામાં જ ફોકસ કરે ને એક્ઝામ પાસ કરે, જે તે સારા માર્ક્સ છે, આ લોંગ ટર્મ પ્લેઝર છે. આ મોટી માછલી છે, મોટી માછલી તરફ ભાગવું જોઈએ. તદુપરાંત કાક ચેષ્ટા, બકો ધ્યાનમ, શ્વાન નિંદ્રા. શ્વાન નિંદ્રા એટલે કૂતરો સૂતો હોય કેમ એલર્ટ હોય, એમ વિદ્યાર્થી એલર્ટ રહેવું જોઈએ, કે જે વાંચે છે એમાંથી નહીં આવે, કે શું શું રીતે ધ્યાન રાખવાનું, કેમ એલર્ટ રહેવાનું, કેવી ભૂલો ન કરવાની. આ સિવાય કાક ચેષ્ટા, બકો ધ્યાનમ, શ્વાન નિંદ્રા, તથા છે અલ્પાહાર. અલ્પાહાર એટલે ઓછું ખાવાનું એવું નહીં. આપણી બધી ઇન્દ્રિયો માટે આહાર અલગ અલગ છે. આપણી જીભ માટે આપણે ફૂડ છે એ આહાર છે, નાક માટે સૂંઘીએ આહાર છે, આંખ માટે જોઈએ આહાર છે, કાન માટે આપણે સાંભળીએ આહાર છે. એમ આપણે અલ્પાહારી એટલે ઓછો આહાર લેવાનો. આપણે કેમ ઘણા લોકો વાંચતા હોય આખા દિના, પછી કે હવે હું બહુ બોર થઈ ગયો છું, મારું શું કહે રિફ્રેશમેન્ટ જોવે છે, એટલે 2 કલાકનું મૂવી જોઈ નાખે, તો એ આંખમાં વધારે વધારે આહાર આપ્યો. એમ આપણે જે મગજની સ્ટોરેજ કેપેસિટી છે એ લિમિટેડ છે, એટલે તમે જો આવો આહાર આપશો એમાંથી, તો જે ઇમ્પોર્ટન્ટ છે તમે વાંચ્યું હશે, સતત રિવિઝન કરતા રહ્યા છો, એ બધું ડિલીટ થઈ જાય ઓટોમેટિક. તથેવ છે ગૃહત્યાગી. ગૃહત્યાગી એટલે ઘર મૂકીને પીજીમાં રહેવાનું એવું નહીં. ગૃહત્યાગી એટલે આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. તમે ઘરમાં હો ત્યારે બહુ કમ્ફર્ટ ઝોનમાં હો, પણ કમ્ફર્ટ ઝોનની બહાર રહેવાનું, કે અમુક ક્યાંક મારે 8 કલાક ઊંઘ જોઈશે જ તે, મારે બપોરે ચા પીવા જોઈશે જ તે, બપોરે સુવા જોઈશે જ તે, આ બધા કમ્ફર્ટ ઝોનની બહાર રહેવાનું. 6 કલાકની ઊંઘ ઇનફ છે,